અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ યોજાશે। જીએમડીસી ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે કુલ 8 ગેટ બનાવવામાં આવશે। આ ગેટને હેરિટેજ લુક આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। મેઇન ગેટને 3 દરવાજાના રેપ્લિકા પ્રમાણે બનાવાયો છે। નવરાત્રી મહોત્સવમાં ગ્રાઉન્ડમાં તૈયાર થઈ રહી છે અટલ બ્રિજની રેપ્લિકા। અટલ બ્રિજ જેવો જ લુકની રેપ્લિકા ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ મૂકવામાં આવશે। વીવીઆઈપી માટે ગ્રાઉન્ડમાં विशेष डोम पण तैयार करवामां आवी रह्या छे। आ वरसादने कारणे डोमनी संख्यामां पण वधारो करवामां आव्यो छे। तमाम डोम वॉटरप्रूफ बनावानी पण तैयारी चाली रही छे। डोमने शंकु आकारना बनावीने गोठवामां आवशे। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, હાલ જીએમડીસી ગ્રાઉન્ડમાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? શું વ્યવસ્થા રહેશે નવરાત્રીની? પંકજ, તમે અને મેં છેલ્લા 2 વર્ષ જોયા છે કે જ્યારે ખેલૈયાઓ છે તેમણે સોસાયટીમાં ગરબા રમ્યા હોય, પાર્ટી પ્લોટમાં તેઓ ગરબા રમવા માંગતા હોય છે, પણ સોસાયટીમાં તેમણે ગરબા રમ્યા હોય, પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી। ખાસ કરીને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા હોય તો પણ ખેલૈયાઓને છૂટ છે અને ક્લબમાં ગરબા રમવા હોય તો પણ છૂટ છે। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે પ્રકારે પરંપરા ગુજરાતી બંધાઈ છે તે પ્રકારે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ છે, તેનું દર વર્ષે જે પ્રકારે આયોજન થતું હતું બિલકુલ એ પ્રકારે, પરંતુ એના કરતા ભી વધારે જોશ અને ઉત્સાહ સાથે આયોજન છે તે થવાનું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર સ્ટેજ છે તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે। આ એ સ્ટેજ છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આ સ્ટેજ ઉપર હશે, તેની સાથે ગુજરાતના તમામ સ્ટેજ કલાકારો છે। તેઓ પહેલા દિવસે થીમ બેઝ, ખાસ કરીને માતાજીની આરાધના અને ખાસ કરીને માતાજીની આરાધનાની સાથે થીમ બેઝ એક સ્ટેજ પરફોર્મન્સ આપતા હોય છે, તો તે આ જ સ્ટેજ હશે। આપ સાથે જોઈ રહ્યા છો જે પેવર બ્લોક નાખીને તૈયાર કરવામાં આવેલી જે જગ્યા છે ત્યાં વીવીઆઈપી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં એ જગ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી બેસશે અને તેની સાથે ખાસ કરીને બહારના રાજ્યમાંથી જો કોઈ આવશે તો તેઓ પણ ડિગ્નિટરીઝ અહીં બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા। પેવર બ્લોક હજુ જે એરિયા છે તે એરિયાને સરફેસ કરીને પેવર બ્લોક નાખવાની તૈયારી ચાલી રહી છે। આપ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો આ જ ગ્રાઉન્ડ ઉપર પહેલા દિવસે ખાસ કરીને સ્ટેજ કલાકારો તો આવશે, પરંતુ પંકજ મહત્વની વાત છે કે બાકીના દિવસોમાં ફ્રી ઓફ કોસ્ટ તમામ ખેલૈયાઓ અહીં આવી શકે તે માટે અહીં ખેલૈયાઓને જુમાવી શકે તે પ્રકારે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ સ્ટેજ કલાકારો છે તેઓ આ જગ્યા ઉપર આવશે, સાથે નામાંકિત તમામ ગાયકો છે તેઓ પણ ખાસ કરીને આ સ્ટેજ ઉપરથી ગુજરાતવાસીઓને ગરબા રમાશે। તો સૌથી મહત્વની વાત છે કે અટલ બ્રિજ છે તેની માટેની રેપ્લિકા છે તે પહેલી વાર અહીં જોવા મળશે। થીમ બેઝ આ રેપ્લિકા છે। સૌપ્રથમ આપને ગેટ પણ બતાવી દઉં, આપ જે ગેટ જોઈ રહ્યા છો જે 3 દરવાજા ત્યાં લગાવવામાં આવી રહ્યા છે, તો આ પ્રકારના 3 દરવાજાની રેપ્લિકા છે જે પ્રવેશ ગેટ ઉપર રાખવામાં આવશે। તેની સાથે વિશેષ પ્રકારે આ ગેટની સાથે ટોટલ 8 ગેટ છે તે 8 ગેટ કરવામાં આવી રહ્યા છે। અત્યારે હું આપને જે જગ્યા બતાવી રહી છું એ જગ્યા છે કે જ્યાં ખાસ કરીને અટલ બ્રિજ છે તે એક કોર્નર ઉપર બની રહ્યો છે। અટલ બ્રિજની રેપ્લિકા છે તે તૈયાર થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો સાઈઝ જે પ્રકારે છે તેને ખાસ કરીને રેપ્લિકા પ્રમાણે રાખવામાં આવશે, જો કે કોઈ પણ વ્યક્તિ અડે નહીં તેની ખાસ સૂચના રાખવામાં આવશે। આ પ્રકારની રેપ્લિકા છે તે અહીં જોવા મળશે અને સાથે 8 ગેટ છે। કોઈ પણ ગેટથી એન્ટ્રી લેવી હોય સૌથી પહેલાં વીવીઆઈપી ગેટ જે છે તે 3 દરવાજાની રેપ્લિકા, એની સાથે 8 ગેટ છે તેને પણ હેરિટેજ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પંકજ જી, દીપિકા આભાર માહિતી આપવા માટે। તો વાયબ્રન્ટ નવરાત્રીની તમામ તૈયારીઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ શરૂ થઈ ચૂકી છે અને હેરિટેજ લુક આપવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ ડોમ પણ બનાવવામાં આવી રહ્યા છે।